છત્તીસગઢની અંદર સુકમા નામની જગ્યા છે, સુકમા નામની જગ્યાએ આજે નક્સલાઇટ એટલે કે નક્સલવાદીઓ જે છે, નક્સલવાદીઓ એમને હુમલો કરેલો છે, અથવા તો માઓઇસ્ટ એટલે કે માઓવાદી સંગઠન જે છે એમને હુમલો કરેલો છે. અને એના કારણે આપણા કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના 22 જવાનો જે છે એ શહીદ થઈ ગયેલા છે, એમનું મૃત્યુ પામી ગયેલું છે. કારણ કે આ માઓવાદી જે છે માઓવાદી. હવે જો અહીંયા આખો મુદ્દો શું છે એ સમજો. છત્તીસગઢ, વેસ્ટ બેંગોલ આ બધા અલગ અલગ જગ્યાએ જે છે ત્યાં નક્સલવાદી વિચારધારા ધરાવતા અને માઓવાદી વિચાર ધરાવતા નક્સલવાદી સંગઠનો અને માઓવાદી સંગઠનો જે છે એ ઉદ્ભવી ગયેલા છે. અને એ લોકો શું કરે છે, એમનું એવું કહેવાનું થાય છે કે અમારે આ સરકાર જોતી નથી, સરકાર અમારી માટે કંઈ કામ કરતી નથી. ખાસ કરીને એમાં આદિજાતિ લોકોને એ બતાવે છે. હકીકતમાં એ લોકો પોતાના અધિકારો માટે લડી રહ્યા છે. એમનું એવું કહેવાનું થાય છે કે સરકાર અમને કંઈ અધિકાર આપતી નથી, એટલે અમે આ સરકારનું માનતા નથી, અમે આ સરકારનો વિરોધ કરીએ છીએ. એટલે એ વારંવાર સરકારનો વિરોધ કરતા હોય છે. અને એમને એવું કહે છે કે આજે આ બધો વિસ્તાર જે છે ત્યાં સરકારનું કંઈ છે નહીં, બધે બધી વસ્તુ અમારી છે, આ બધા જંગલને બધી વસ્તુ જે છે અહીંની પ્રકૃતિને બધે બધું અમારું છે. માઓવાદી અને જે નક્સલવાદી વિચારો જે છે આ એવા થાય છે. બરાબર, નક્સલવાદી નામ ક્યાંથી આવ્યું, તો વેસ્ટ બેંગલ પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી નામની જગ્યા છે ત્યાંથી એ નામ આવી ગયું. અને માઓવાદી નામ કઈ રીતે આવ્યું, કારણ કે આજે ચીનની અંદર જે માઓત્સેતુંગ નામના એક વ્યક્તિ હતા એની વિચારધારાથી પ્રેરણા થઈને અને એમનું નામ શું આવી ગયું, માઓવાદી નામ પડી ગયું છે. બરાબર, તો આ લોકો જે છે વારંવાર આ બધા ઉપર હુમલો કરતા હોય છે. કોના ઉપર, જવાનો ઉપર ને એ બધા ઉપર. કારણ કે જેવા તે જવાનો અહીંયા જાય અને એમ કે આ તમારું નથી એવું કહેવા જાય તો આ બધા લોકો તાત્કાલિક રીતે જવાનો ઉપર હુમલો કરતા હોય છે. તો અત્યારે છત્તીસગઢના સુકમા નામની જગ્યા જે છે ત્યાં 22 જેટલા આપણા પેરામિલિટરી ફોર્સિસ જે છે એના જવાનો શહીદ થઈ ગયા માઓવાદીના હુમલાની અંદર. આપણી માટે મહત્વનો ટોપિક ગયો છે. યુપીએસસીની અંદર ટોપિક છે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ. લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમનો મતલબ શું થાય, એક્સ્ટ્રીમિઝમ એટલે કે જે અત્યંત લેવલે ક્રૂર લેવલે કાર્ય કરતા હોય, બરાબર, હિંસાને એ બધું કાર્ય કરતા હોય એને એક્સ્ટ્રીમિસ્ટ કહેવાય. લેફ્ટ વિંગ મતલબ કે ડાબેરી લોકો હોય. હવે ડાબેરી લોકો અથવા તો લેફ્ટ વિંગ લોકોનું શું કહેવાનું થતું, એમનું એવું કહેવાનું થાય એ જનરલી કમ્યુનિસ્ટ વિચારધારાથી પ્રેરણા પામેલા. અને એમનું એવું કહેવાનું થયું જોઈએ કે રિવોલ્યુશન ક્રાંતિ કરવાની છે, ક્રાંતિ કરી અને આપણે આખા ભારતનું દેશોનું બધાનું કલ્યાણ કરવાનું છે, વેલફેર કરવાનું છે, આપણા બધા લોકોનું કલ્યાણ કરવાનું છે. અને એ કલ્યાણ કરવા માટે શું કરવું પડશે, રિવોલ્યુશન ક્રાંતિ કરવી પડશે. અને આ ક્રાંતિ વાયોલેન્ટ એટલે કે હિંસક હોવી જોઈએ, હિંસક ક્રાંતિ હશે તો જ બધાનું કલ્યાણ થઈ શકશે એવું માનવાનું થાય છે. કોનું, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ કહી દે કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ જે છે એના સંબંધને નીચેના વિધાનો તપાસો. અને પહેલું જ વિધાન એમ કહી દે કે એ લોકો રિવોલ્યુશનમાં માને છે, તો કે હા બરાબર સાચી વાત. અને બીજું વિધાન એવું કહે કે આ લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમના લોકો જે છે એ ઇનવાયોલેન્ટ એટલે કે અહિંસક ક્રાંતિમાં માને છે, તો વિધાન ખોટું પડી જાય. કારણ કે એમને અહિંસા સાથે દૂર દૂરથી કોઈ નાતો નથી, એમને વાયોલેન્ટ હિંસક પ્રક્રિયાથી તે રિવોલ્યુશન ક્રાંતિ કરવા માંગે છે. તે આર અગેન્સ્ટ ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન. એ લોકો જે છે આ લેફ્ટ વિંગના એ બધે બધા લોકશાહી સંસ્થાનો જે છે, જેટલી પણ લોકશાહી વસ્તુઓ જે છે એ બધાનો વિરોધ કરતા હોય છે. એટલે કે આ કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, પોલીસ સ્ટેશન હોય, આ બધી વસ્તુનો એ વિરોધ કરે છે. બરાબર, આની ઉપર એક મૂવી પણ બનેલું છે, ન્યૂટન મૂવી બનેલું છે. બરાબર, ન્યૂટન મૂવીની અંદર બતાવવામાં આવેલું છે કે રાજકુમાર રાવનું મૂવી છે. બરાબર, એની અંદર એ વ્યક્તિ જે છે એ ઈવીએમ દ્વારા ઇલેક્શન કરવા માટે કઈ રીતે જાય છે, તો નક્સલવાદી વિસ્તારની અંદર આ બધા જે વિસ્તાર હોય એ બધા વિસ્તારની અંદર નોકરી કરવા જવું એ પણ ખૂબ મોટો ખતરો હોય છે. કારણ કે ખબર હોય કે અહીંયા ગયા છે પછી પાછા આવે કે ન આવે એનું કંઈ નક્કી ન હોય. જેમ કે અત્યારે જ આપણે જોઈએ આ 22 જણા ગયા હતા તો પછી પાછા આવ્યા નથી હજી. તો એટલે ઘણી બધી વાર સરકાર એવું પણ કરતી હોય કે કોઈ વ્યક્તિ, કોઈ આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર વ્યવસ્થિત કામ ન કરતો હોય અથવા તો એની બદલો લેવાનું ને એ બધું કરવું હોય તો એમનું ટ્રાન્સફર આવી બધી જગ્યાએ કરી દેતા હોય. તો આવું પણ બધું થતું હોય છે. તો આ લેફ્ટ વિંગની વાત કરીએ તો લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ લોકો જે છે એમનો ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન, લોકશાહી સંસ્થાઓ જે છે એની ઉપર એમનો વિશ્વાસ રહેતો નથી. એમને આ બધી બધી ડેમોક્રેટિક ઇન્સ્ટિટ્યુશન એટલે કે મામલતદાર ઓફિસને કલેક્ટર ઓફિસને આ બધી જે ઓફિસ હોય અથવા તો પોલીસ સ્ટેશનને સરકારી જેટલી પણ વસ્તુ હોય અથવા તો ડેમોક્રેટિક જેટલી પણ વસ્તુ હોય એ બધાનો એ વિરોધ કરતા હોય, એ બધા ઉપર હુમલો કરતા હોય, એ બધા ઉપર વાયોલેન્સ હિંસાને એ બધું કરતા હોય અને ડેમોક્રેસીનો વિરોધ કરતા હોય છે. ધીસ ગ્રુપ પ્રેઝન્ટ ઇન ડેવલપમેન્ટ પ્રોસેસીસ પ્રિવેન્ટ. આ લોકો જે છે એ હકીકતમાં સરકાર દ્વારા કરવામાં આવતી ડેવલપમેન્ટ પ્રોસેસીસ એને અટકાવવાનું કાર્ય કરતા હોય છે, વિકાસના કાર્યો જે છે એને અટકાવવાનું ને એ બધું કાર્ય કરતા હોય. લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ આર પોપ્યુલરલી નોન એઝ માઓઇસ્ટ વર્લ્ડ વાઇડ એન્ડ નક્સલાઇટ્સ ઇન ઇન્ડિયા. આખા વિશ્વની અંદર લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ લોકો જે છે એને માઓઇસ્ટ માઓવાદી કહેવામાં આવે છે આખા વિશ્વની અંદર, પરંતુ ભારતની અંદર એને નક્સલવાદી કહેવામાં આવે છે. માઓઇસ્ટ કેમ કહેવામાં આવે છે, કારણ કે ચીનની અંદર જે માઓત્સેતુંગ હતા એના નેતૃત્વમાં એમને તે આ પ્રકારની વિચારધારા આપેલી હતી, એટલે આખા વિશ્વની અંદર એને માઓવાદી કહેવામાં આવે છે. ભારતની અંદર નક્સલવાદી કહેવામાં આવે છે કારણ કે ભારતની અંદર આ માઓવાદી સંગઠનની માઓવાદી વિચારની શરૂઆત જે છે એ પશ્ચિમ બંગાળના નક્સલબારી નામની જગ્યાએથી થઈ હતી, નક્સલબારી નામની જગ્યાએથી, એટલે એને નક્સલવાદી કહેવામાં આવે છે. નક્સલબારી નામની એક વેબ સિરીઝ પણ છે, એ પણ તમે જોવો તો તમને ખ્યાલ આવશે કે નક્સલવાદને આ બધું શું છે. બરાબર, એની ઉપર એક વેબ સિરીઝ પણ બનાવેલી છે. થર્ડ ટર્મ નક્સલિઝમ ડિરાઇવ ફ્રોમ જેમ જો અહીંયા આપેલું છે વેસ્ટ બેંગલના નક્સલબારી ગામમાંથી આવેલું છે. ઇટ ઓરિજિનેટેડ એઝ રિબેલિયન
હકીકતમાં આ બધા લોકો જે છે રિબેલિયન હતા. રિબેલિયનનો મતલબ શું થાય પહેલાં, જો રિબેલિયનનો મતલબ અહીંયા લખેલો છે, રિબેલિયનનો મતલબ બળવો અથવા બળવાખોર છે, બળવો કરવામાં માંગતા હોય, બંડ પોકારતા હોય, વિદ્રોહ કરતા હોય, બરાબર છે ને, સરકારની પોલિસીથી વાંધતો હોય. ઘણી બધી વાર એવું પણ બની શકે કે સરકારની અમુક પોલિસીના કારણે આદિ જાતિ લોકો અથવા તો જે નીચા જાતિના લોકો જે છે એને કંઈક વાંધો પડતો હોય, એમના અધિકારોનું હનન થતું હોય, એમના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય. અને તમને ખ્યાલ જ હશે કે આપણે કોઈ પણ ફરિયાદ લઈને જઈએ પોલીસ સ્ટેશને અથવા બીજી કોઈ પણ જગ્યાએ, તો કોઈ નીચી જાતિનો વ્યક્તિ અથવા કોઈ નાનો વ્યક્તિ જે છે એ જ્યારે ફરિયાદ લઈને જાય તો એમની ફરિયાદનું ક્યારેય સમાધાન થતું નથી, બરાબર. ધક્કા કરાવડે કરાવડે કરે તો આ બધા લોકોનું એવું માનવા થઈ છે કે આપણે આવા ધક્કાને એવું બધું કંઈ કરવાની, આપણે તાત્કાલિક અંતે સરકારનો જ વિરોધ કરી નાખવાનો, આપણે લોકશાહીનો જ વિરોધ કરી નાખવાનો. અને એ લોકો શું કરે, બળવો કરે, બંડ પોકારે, બળવો કરે અને બંડ પોકારે, વિદ્રોહ કરે. કોની વિરુદ્ધમાં? સરકારની વિરુદ્ધમાં. એને રિબેલિયન કહેવાય. આ નક્સલવાદી અથવા તો આ માઓવાદીનો જન્મ કઈ રીતે થયો? એનો જન્મ થયો લોકલ લેન્ડલોર્ડ એટલે કે જમીનદારો જે છે વધી ગયા હતા. આ જમીનદારો શું કરતા હતા? લોકોની જે નાના નાના લોકો, ખાસ કરીને પીઝન્ટ એટલે કે જે ખેડૂતોને એ બધા હોય, એની જમીન જે છે હડપી લેતા હતા, જમીન બૂચ મારી દેતા હતા, જમીન લઈ લેતા હતા અને એમની પાસેથી મજૂરીને એવું બધું કરાવતા હતા, એમને વેઠ પ્રથાને એવું બધું કરાવતા હતા, એમની પાસે મોટું મોટું વ્યાજને એ બધું વસૂલ કરતા હતા અને લેન્ડ ડિસ્પ્યુટ વિવાદિત જમીન એ જમીનને એ બધું લઈ લેતા હતા ટૂંકમાં. અને પછી આના કારણે શું થયું? આના કારણે 1967ની અંદર એક પ્રકારનું રિબિલિયેશન, એક પ્રકારનો વિદ્રોહ શરૂ થયો, જેના અંતર્ગત આ બધા ખાસ કરીને અને એના લીડર કોણ હતા? તો કે કાનુ સન્યાલ અને જગન સંથાલ. કાનુ સન્યાલ અને જગન સંથાલના નેતૃત્વમાં 1967ની આજુબાજુમાં આ વિદ્રોહ શરૂ થયો. અને આ વિદ્રોહ અનુસાર જે લેન્ડલોર્ડ જમીનદારો હતા એ બધાને મારવામાં આવ્યા, એ બધાની ઉપર વાયોલન્ટ હિંસક પ્રવૃત્તિઓને એ બધું કરવામાં. સ્ટાર્ટેડ ઇન વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળમાં શરૂ થયું હતું તો મૂવમેન્ટ. અને ધીમે ધીમે પશ્ચિમ બંગાળની આજુબાજુના વિસ્તારોની અંદર પણ, ખાસ કરીને છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ આ બધી જગ્યાએ પણ આ જે છે આ વિદ્રોહ જે છે એ ફેલાઈ ગયો. હવે આ તમારે મહત્ત્વની વસ્તુ સમજવાની છે, આ નક્સલવાદી અને માઓવાદી જે છે આ એક પ્રકારની વિચારધારા છે. આ એક પ્રકારની શું છે? વિચારધારા. અને વિચારધારાને ક્યારેય કોઈ મારી શકાતું નથી, ક્યારેય કોઈ મારી શકાતું નથી. કદાચ સરકાર અત્યારે જઈ ગમે એટલી આર્મી મૂકી દે કે પોલીસ કે આવું બધું મૂકી દે તો તાત્કાલિક એ બધા લોકો જે છે આધાર જેટલા નક્સલવાદી લોકો એને મારી નાખે, પરંતુ આ બધા લોકોના વિચાર જે છે એ કોઈ બીજા વ્યક્તિના વિચારની અંદર જતા રહે અને એનું કાર્ય કરશે. જેમ કે ગાંધીજી મરી ગયા છે પરંતુ એમના વિચારો હજી પણ જીવી છે, તો આની અંદર એવું થાય છે. તો અત્યારે એવું પણ થયેલું છે કે વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી વિસ્તારની અંદર જ્યાં આ જ્યાંનો ઉદ્ભવ થયેલો હતો, તો ત્યાં તો સરકારે એને ડામવામાં સફળ રહી છે, પરંતુ એનેથી ઉદ્ભવી અને અત્યારે બીજી બીજી જગ્યાએ એ પહોંચી ગયો છે. નક્સલબારીની અંદર તો સરકારે એને કાબૂમાં લાવી દીધો છે, નક્સલબારીને માઓવાદી સંગઠનોને, પરંતુ હવે એ બીજી જગ્યાએ પહોંચી ગયો છે. છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ એ બધી જગ્યાએ હવે એ બેકાબૂ બની ગયો છે. હવે ઇટ ઇઝ કન્સિડર્ડ, એને માનવામાં આવે છે, નક્સલ સપોર્ટ્સ માઓઇસ્ટ પોલિટિકલ સેન્ટિમેન્ટ. અને નક્સલવાદી લોકો જે છે એ માઓ ત્સે-તુંગ જે છે એની વિચારધારા જે છે એનું સમર્થન કરતા હોય, એની આઈડિયોલોજી એની વિચારધારાથી પ્રેરણા પામે છે. માઓઇઝમ ઇઝ અ ફોર્મ ઓફ કમ્યુનિઝમ ડેવલપ બાય માઓ ત્સે-તુંગ. જો એ જ વસ્તુ આપેલી છે. કમ્યુનિઝમ શું છે એ તમારે સમજવું હોય તો એ બંધારણના લેક્ચરમાં સમજાવેલું છે, અમુકનો લેક્ચર એ તમે જોઈ લેજો. ઇટ ઇઝ અ ડોક્ટ્રાઇન ઓફ કેપ્ચર સ્ટેટ પાવર થ્રુ કોમ્બિનેશન ઓફ આર્મડ ઇન્સર્જન્સી, માસ મોબિલાઇઝેશન એન્ડ સ્ટ્રેટેજિક અલાયન્સ. આનો મતલબ શું? આનો મતલબ એમ કે માઓનું એવું કહેવાનું થતું હતું કે આપણે આખે આખો દેશ જે છે, આખે આખો રાજ્ય એનો પાવર કબજે કરી લેવાનો છે. કોના માધ્યમથી? તો કે આર્મડ ઇન્સર્જન્સી. ઇન્સર્જન્સી એટલે કે બળવાના માધ્યમથી, આર્મડ એટલે કે હથિયારના બળવાના માધ્યમથી, માસ મોબિલાઇઝેશન એક સાથે ઘણા બધા લોકો એક સાથે જવાનું અને આ કબજો કરી લેવાનો. સ્ટેપ્સ ટુ કાઉન્ટર, હવે ભારતની અંદર આ માઓઇસ્ટ એટેકને કાઉન્ટર કરવા માટે, લડવા માટે શું કરેલું છે? એના અમલીકરણ માટે રોડ ઇક્વિપમેન્ટ, હવે આ બધો વિકાસને એવું બધું કરવાનું એ કરેલું છે, પરંતુ એટલું બધું કંઈ એનો પરિણામ મળેલું નથી. હવે અહીં તમારે બીજું એ પણ યાદ રાખવાનું છે કે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ અથવા તો આ નક્સલવાદી માઓવાદી લોકો જે છે એની સામે લડવા માટે સરકાર દ્વારા 1989માં 1989ની અંદર ગ્રે હાઉન્ડ નામની રચના કરવામાં આવી. ગ્રે હાઉન્ડ શું છે? તો આ એક પ્રકારની સ્પેશિયલ ફોર્સ છે. આ એક રીતની શું છે? ઇલાઇટ એટલે કે ખાસ પ્રકારની એન્ટી નક્સલ ફોર્સ છે, નક્સલવાદીઓ સામે લડવા માટેની આ એક રીતની પોલીસ ફોર્સ જેવું કાર્ય કરે. ગ્રે હાઉન્ડ શું નામ આપવાનું છે? ગ્રે હાઉન્ડ. પ્રશ્ન પૂછે છે ગ્રે હાઉન્ડ શું છે? એન્ટી નક્સલ ફોર્સ છે, નક્સલવાદીઓની વિરુદ્ધમાં લડવાવાળી એક પોલીસ ફોર્સ છે. પછી ઓપરેશન ગ્રીન હન્ટ પણ આપણે કરેલું હતું 2009-10ની આજુબાજુમાં, જેના અંતર્ગત મેસિવ ડેપ્લોયમેન્ટ ઓફ સિક્યુરિટી ફોર્સિસ વોઝ ડન ઇન નક્સલ એફેક્ટેડ એરિયા. એટલે કે નક્સલવાદીથી પ્રેરિત જેટલા પણ એરિયા વિસ્તાર હતા એ બધી જગ્યાએ ઘણી મોટી મોટી ફોર્સ મૂકવામાં આવેલી હતી, સિક્યુરિટી ફોર્સ, ખાસ કરીને ગ્રે હોન્ટને જ મૂકવામાં આવેલા હતા, જેના કારણે આ બધો નક્સલવાદ પ્રેરિત વિસ્તાર જે છે એને દૂર કરી શકાય અને આથી નક્સલવાદની અસરને દૂર કરી શકાય, બરાબર. તો આ બે, ગ્રે હોન્ટ અને ઓપરેશન ગ્રીન હન્ટ, એ યાદ રાખશો. પછી લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ મોબાઈલ ટાવર પ્રોજેક્ટ, એના અંતર્ગત ટુ ઇમ્પ્રૂવ મોબાઈલ કનેક્ટિવિટી. આ બધી જગ્યાએ મોબાઈલ કનેક્ટિવિટીને એ બધું વ્યવસ્થિત થઈ શકે તો સરકારે 2014ની અંદર ત્યાં મોબાઈલ ટાવર લગાવવાનું એ બધું કાર્ય પણ કરેલું હતું. કારણ કે હવે આ બધા વિસ્તારો જે છે એકદમ બેકવર્ડ, એકદમ પછાત છે અને પછાત લોકો છે ત્યાં ઘણા બધા ગરીબ લોકો છે, એટલે તો એ બધા લોકો આ સરકારનો એનો વિરોધ કરે છે, બરાબર. પછી એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ પણ લોન્ચ કરેલો હતો નીતિ આયોગ દ્વારા. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ એટલે કે આમાં 100 જેટલા જિલ્લા જે છે એ નક્કી કરવામાં આવેલા હતા કે જે ભારતના અત્યંત પછાત જિલ્લાઓ છે, પછાત જિલ્લા જે છે એને તો એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ. પછી સમાધાન પણ લોન્ચ કરેલું હતું. સમાધાન એક રીતનું વેબ પોર્ટલ જેવી વસ્તુ હતી જેમાં એક જ જગ્યાએ બધે બધું સમાધાન મળી જાય એવું કાર્ય કરેલું હતું.